સાબરકાઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જંગલ વિસ્તારમાં રહેતા કથરિયા ગામના વનવાસી અને પૂર્વ સૈનિક પર રીછે હુમલો કર્યો હતો પશુઓનો ઘાસચારો લેવા જંગલમાં ગયા તે સમયે રીછે હુમલો કરતા વિજયનગર સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઈડર ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા વિજયનગર તાલુકાના કંથારિયામાં શનિવારે સાંજે ભેંસ માટે ચારો લેવા ગયેલ વનવાસી અને પૂર્વ સૈનિક પર નીચે હુમલો કરતા મોઢાના ભાગે છાતીના ભાગે પીઠ પર અને જમણા હાથ પર ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્ત પૂર્વ સૈનિક સારવાર અર્થે વિજયનગર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈડર ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા કંથારિયા ગામના મગનભાઈ મોડિયા કે જેઓ પૂર્વ સૈનિક છે અને શનિવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે ભેંસ માટે ચારો લેવા ગયા હતા અને અચાનક જાળીમાંથી દોડી આવેલ રીંછે હુમલો કરી દેતા મગનભાઈ બચવાનો પ્રયાસ કર્યો હતો અને રીત સાથે ઝપાઝપી કરી હતી પૂર્વ સૈનિક કે બૂમ બૂમ કરતા આજુબાજુના સ્થાનિક આવી પહોંચતા રીત જંગલમાંથી ભાગી ગયું હતું અને ત્યાર બાદ સારવાર અર્થે વિજયનગર લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ ઈદર પંચમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે હાલ પૂર્વ સૈનિકની સ્થિતિ સુધારવા તરફ છે આ બાબતની ફોરેસ્ટ વિભાગને જાણ થતાં સ્થળે પહોંચી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે આઠ તારીખે પાંચ વાગે મારે ફાધર બેસના ચારો લેવા ગયા હતા તેથી બેસના જમીનના સાઈડમાં રીંચને એક અચાનક હુમલો કરી નાખ્યો હુમલો કરી નાખ્યો એટલે બૂમ પાડ્યા એટલે અમે હું અને મારા મધર દોડતા ગયા દોડતા ગયા તેથી એને કપડાં બાંધીને પાટો કરીને ઘર લાવ્યા ઘર લાવીને બૂમાબૂમ કરી અને ફોન કરીને અડસ પોડોશવાળી બોલાવ્યા તેથી રસ્તાના કારણે ખરાબના એને કપડા બાંધી જોડી કરીને બે કિલોમીટર સુધી અમે બસ સ્ટેન્ડ સુધી લાવ્યા બસ સ્ટેન્ડ એકસો આઠ ફોન કર્યો ફોન કરીને વિજયનગર સરકારી હોસ્પિટલમાં લાવ્યા તેથી સારવાર કરી અને તેથી આગળ રિફર કરવાનું કીધું આગળ રિફર કરવાનું ત્યાંથી અમે એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં લઈ આવીને ઈડર યુનિટી હોસ્પિટલમાં આવ્યા અહીંયા આવીને અહીંયા દાખલ કર્યા અને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય એમને વધારે જમણી હાથના નીચે ઘા વધારો કર્યો હોય અને માથા પર પકડ્યો હોય અને પેટના અંદરને લથા મથેમાં એને અંદરના ભાગે અસર થઈ જાય અત્યારે હાલમાં સાહેબ ટ્રીટમેન્ટ ચાલુ હોય ટ્રીટમેન્ટ ચાલુ હોય એટલે થોડું બધું હજી સારવાર ચાલુ હોય ઉમંગરાવલ દિવ્યાંગ ન્યૂઝ